हाँ तो विद्यार्थी मित्रों, अगाउ आपणे मध्यकनो अभ्यास कर्यो। मध्यक एटले विद्यार्थी मित्रों एने समांतर मध्यक पण कहेवाय। आपणे धोरण 9 अने 10 मां जे मध्यक भण्या एने समांतर मध्यक पण कहेवाय। तो ગઈકાલે આપણે જે અભ્યાસ કર્યો મધ્યકમાં એ સીધી રીત અને ધારેલ મધ્યકની રીતે મધ્યક શોધ્યો। આના સિવાય વિદ્યાર્થી મિત્રો મધ્યક અથવા સમાંતર મધ્યકના સાદા દાખલા પણ પૂછાય, એટલે તમને કોઈ અવર્ગીકૃત અસતત માહિતી આપણને આપેલી હોય એટલે કે એનો સરવાળો ભાગે જેટલા અવલોકન હોય એટલા તમે કરો એટલે તમને સાદો મધ્યક પણ મળે। તો એવા દાખલા તમે ધોરણ નવમાં અભ્યાસ કરી ચૂક્યા છો અને 10માં પણ। તો હવે આપણે અભ્યાસ કરીશું મધ્યક તો ખરો પણ કેવો, મિશ્ર મધ્યક। તો મિશ્ર મધ્યકનો દાખલો હોય ત્યારે આપણને ચોખવટ કરેલી જ હોય કે ભાઈ મિશ્ર મધ્યક શોધો, પરંતુ આપણને ખબર કઈ દે પડે મિશ્ર મધ્યક શોધવાનું છે। તો એમાં આ મુદ્દો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે કે તેથી વધુ અવલોકનોનો સમૂહ આપેલો હોય ત્યારે સંયુક્ત મધ્યક શોધવા મિશ્ર મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યારે બે કે તેથી વધુ અવલોકનોનો સમૂહ આપણને આપેલો હોય, એટલે કે આપણને સમજો ઉદાહરણ તરીકે કુલ અવલોકન 20 હોય તો આ 20 અવલોકનના ભાગ પાડેલા હોય, એટલે કે બે કે તેથી વધુ અવલોકનોના ભાગ પાડ્યા હોય, સમૂહ આપેલા હોય, ત્યારે જે મધ્યક શોધવામાં આવે, સંયુક્ત મધ્યક શોધવામાં આવે તેને મિશ્ર મધ્યક કહેવામાં છે, એટલે કે મિશ્ર મધ્યકનો ઉપયોગ થાય છે। મિશ્ર મધ્યક શોધવાનું સૂત્ર ẊC, સંકેત વિદ્યાર્થી મિત્રો ẊC, ẊC બરાબર N1 ગુણ્યા Ẋ1। N1 એટલે પહેલું અવલોકન અને પહેલા અવલોકનનો મધ્યક, એટલે N1 Ẋ1 પ્લસ N2 Ẋ2 પ્લસ .. પ્લસ NK ẊK, એટલે અનંત સુધી, જેટલા અવલોકનો હોય એટલે સુધી। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉપર જે તે અવલોકન આપ્યા હોય એનો મધ્યકનો ગુણાકાર પ્લસ એના પછી જેટલા અવલોકન આવે ફરીથી એના અવલોકનો અને એના મધ્યકનો ગુણાકાર કરતું જવાનું, ત્યારબાદ છેદમાં કુલ અવલોકન કઈ રીતે લેવાના, પ્રથમ અવલોકન આપ્યો તો પ્રથમ અવલોકન પ્લસ એમાં બીજું અવલોકન, એમ જેટલા અવલોકનો હોય એનો સરવાળો। તો આ સૂત્ર યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો, .. પ્લસ NK। પરીક્ષામાં મિશ્ર મધ્યકનું સૂત્ર પણ પૂછી શકાય। તો વિદ્યાર્થી મિત્રો આના માટે તમારે સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 1 જોવાનો છે। તો એ દાખલાનો આપણે અભ્યાસ કરીશું। તો સ્વાધ્યાય 3.2 માં રકમ તમે વાંચી શકો છો, એક ફેક્ટરીના ચોપડીમાં તમારી નજર પેજ નંબર 81 ઉપર, રકમ તમારે ચોપડીમાંથી સમજવાની છે। એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક, ફરી એકવાર, એક ફેક્ટરીમાં 75 કુશળ જે કારીગરો છે એમના દૈનિક વેતનનો મધ્યક, એટલે એવું કહેવાય કે N1 = 75 અને એનો મધ્યક એટલે Ẋ1 = 280। જ્યારે આગળ રકમ વાંચું છું વિદ્યાર્થી મિત્રો, જ્યારે 125 બિનકુશળ કારીગરો એટલે N2 = 125 અને એનો મધ્યક 150 એટલે Ẋ2 = 150, તો આમ બધા કારીગરના વેતનનો મધ્યક એટલે ẊC શોધવાનો છે। એટલે તમારે આ રીતે રકમ વાંચીને તમારે આ રીતે બધા જ મુદ્દા ધ્યાનમાં લઈ લેવા, રકમમાંથી તમને મળી જશે N1 Ẋ1 N2 Ẋ2 અને જે શોધવાનું છે એ સૂત્ર આપણે જાણીએ છીએ, જેટલા અવલોકનો એ પ્રમાણે આગળ વધવાનું, ẊC = N1 × Ẋ1 + N2 × Ẋ2, આ બે અવલોકનો જ છે, પ્લસ સરવાળો, એ બે અવલોકનોનો સરવાળો N1 + N2। સૂત્ર પ્રમાણે આગળ વધીએ માટે ẊC = N1 = 75 × Ẋ1 = 280, એ બે વચ્ચે ગુણાકાર, પ્લસ N2 = 125 × N2 × Ẋ2 સાથે ગુણાકારનો સંબંધ એટલે 150 છેદમાં N1 = 75 × N2 = 125 માટે ẊC = આ બેનો ગુણાકાર એટલે 21000, આ બેનો ગુણાકાર એટલે 18750 ભાગ્યા 75 + 125 એટલે 200 માટે ẊC = 21000 + 18750 એટલે 39750 ભાગ્યા 200 એટલે કેટલા મળ્યા, 198.75। તો આ વિદ્યાર્થી મિત્રો કહેવાય મિશ્ર મધ્યક। મિશ્ર મધ્યકનો કોઈ પણ દાખલો પૂછાય આ રીતે ગણી શકાય। હવે જોઈશું આમાં થોડો ચેન્જ કરીને દાખલો પૂછાય તો કઈ રીતે ગણાય, તો આ જ દાખલાનો આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો। તો આ જ દાખલામાં વિદ્યાર્થી મિત્રો થોડો ફેરફાર કરીને આપણે દાખલો ગણીએ, તો જોઈએ કુશળ કારીગરો 75 છે એનો મધ્યક છે Ẋ1 એટલે 280 આપણને,
બિનકુશળ કારીગરો છે એમનો મધ્યક શોધવાનો છે. એટલે કે બધા જ કારીગરો એટલે કેટલા, 200. આ 200 કારીગરોનો મધ્યક આપી દીધેલો છે, એવું કહ્યું 198.75. તો બિનકુશળ 125 છે, એમનો મધ્યક કેટલો? તો એને કહેવાય x bar 2 x bar 1, પણ પૂછી શકાય. તો આ રીતે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને મિશ્ર મધ્યક આપેલો હોય અને બાકીમાંથી કોઈ એક વિગત શોધવાની હોય, તો સૂત્ર તો એનું એ જ મૂકી છું, x bar c = n1 x bar 1 + n2 x bar 2 / n1 + n2. એક્સ બાર સીની જગ્યાએ 198.75 મૂકીશું, બરાબર n1 એટલે 75, x bar 1 એટલે 280, અને આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ, પ્લસ n2 125 / x bar 2, એમના એમ શોધવાના છે એટલા માટે છેદમાં n1 75 + n2 125 માટે 198.75 એમના એમ, બરાબર આનો ગુણાકાર પણ તમને ખબર છે 21000 + 125 / x bar 2 એમના એમ છેદમાં 200 એમના એમ. હવે 198.75 અને 200નો ગુણાકારનો સંબંધ વિદ્યાર્થી મિત્રો એટલે થશે 39750 બરાબર 21000 એમના એમ + 125 x bar 2 એમના એમ. માટે x bar 2 આપણે શોધવાના છે, એટલે 125 x bar 2 એમના એમ, 39750 એમના એમ, 21000 આ બાજુ લાવી છે એટલે માઇનસ. માટે 125 x bar 2 બરાબર 39750માંથી 21000 બાદ કરીએ એટલે કેટલા મળ્યા, 18750. માટે x bar 2 બરાબર 18750 અને 125નો ભાગાકારનો સંબંધ, એટલે x bar 2 કેટલા મળ્યા, 150. તો અગાઉના દાખલામાં x bar 2 150 હતા. તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર એનું એ, થોડી ગણતરી બદલાય. તો આ રીતે મિશ્ર મધ્યકનો દાખલો ગણવો. મિશ્ર મધ્યકમાં આ બે રીતે દાખલો પૂછી શકાય. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો ભારિત મધ્યક. ભારિત મધ્યક કોને કહેવાય? તો જ્યારે માહિતીના બધા જ અવલોકનોનું મહત્ત્વ એક સરખું ન હોય ત્યારે ભારિત મધ્યકનો ઉપયોગ થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે જ રકમ આપેલી હશે, પરંતુ બધા જ અવલોકનોનું મહત્ત્વ એક સરખું ના હોય, એટલે કે એમાં તમને ભાર આપેલો હશે. ભારિત મધ્યકમાં ભાર, મહત્ત્વ કે પ્રમાણ શબ્દનો ઉલ્લેખ કરેલો હોય, આ ત્રણમાંથી ગમે તે શબ્દનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરેલો હોય ત્યારે તમે ભારિત મધ્યકનો ઉપયોગ કરી શકો છો. કારણ કે બધા અવલોકનોનું મહત્ત્વ જુદું જુદું હશે, એટલા માટે ભારિત મધ્યકનો ઉપયોગ થાય છે. બંને દાખલા એક સરખી રીતે પણ ગણી શકાય. ભારિત મધ્યકમાં વિદ્યાર્થી મિત્રો અલગ રીત પણ છે, અને આ સૂત્ર મેં જે તમને મિશ્ર મધ્યકને સમજાવ્યું એ પ્રમાણે તમે ગણો તો પણ દાખલો સાચો, અથવા બીજી રીત પણ છે એ રીતે ગણો તો પણ સાચો. તો ફરીથી ભારિત મધ્યકનું સૂત્ર જોઈએ. તો ભારિત મધ્યક માટેનો સંકેત છે x bar w. W એટલે ભાર, અહીંયા જે ભાર મહત્વ પ્રમાણ છે એના માટે સંકેત છે. x bar w બરાબર w1 x bar 1 છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, w x bar 1, એટલે કે તમને x ની કિંમતો આપેલી. x bar w બરાબર w x1 + w x2. આ યાદ રાખવાનું, પેલામાં x બાર હતું વિદ્યાર્થી મિત્રો x bar 1, અહીંયા x1, એટલે તમને આપેલી હશે કિંમત, પ્લસ w2 × x2. એ રીતે જેટલા અવલોકનો હોય ત્યાં સુધી જવાનું, wn xn, છેદમાં ભાર, ટોટલ ભારનો સરવાળો, એટલે w1 + w2 + …wn. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સૂત્ર યાદ રાખવાનું છે, અથવા આ સૂત્રથી દાખલો ન ગણવો હોય તો આ સૂત્ર પરથી પણ દાખલો ગણી શકાય. x bar w બરાબર σwi × xi / σwi. ફરીથી x bar w બરાબર σwi xi / σwi. આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે બંને સૂત્રથી દાખલા જોઈશું, અને તમને જે સરળ પડે એ રીતે તમે ગણી શકો છો. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમે ઉદાહરણ નંબર 13 જોઈ શકો છો, ચોપડીમાં એ રકમ લખેલી છે. એક વિદ્યાર્થીને થિયરીના પેપરમાં 35 ગુણ, પ્રેક્ટિકલ પેપરમાં 15 ગુણ અને મૌખિક પરીક્ષામાં 5 ગુણ મળ્યા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, એક વિદ્યાર્થીને થિયરીના પેપરમાં 35 ગુણ, 35 ગુણ એટલે x1, પ્રેક્ટિકલ પરીક્ષામાં x2, મૌખિક પરીક્ષામાં x3. આ યાદ રાખવાનું, તમને આ જે માહિતી આપેલી છે એ x ની, એટલે x1 x2 x3. ત્યારબાદ દરેક પરીક્ષાને અનુક્રમે 4, 2 અને 1નો ભાર, જો આવ્યું ભાર,
તો એ દરેક માટે ભાર કેટલો? તો ડબલ્યુ વન એટલે એક્સ વનની સામે, ડબલ્યુ વન ચાર, એક્સ ટુ પંદરની સામે, ડબલ્યુ ટુ બે, અને એક્સ થ્રી પાંચ, એની સામે ડબલ્યુ થ્રી એક. તો ભાર માટે મહત્વ એવો શબ્દ આપેલો છે, ચાર બે એક, એના માટે ભાર શબ્દ છે. મહત્વ પણ પ્રમાણ, મહત્વ શબ્દ પણ હોય અથવા પ્રમાણ પણ શબ્દ હોય. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને માહિતી આપી હોય તો પહેલા સૂત્રનો ઉપયોગ કરવો હોય તો એક્સ બાર ડબલ્યુ બરાબર ડબલ્યુ વન ગુણ્યા એક્સ વન પ્લસ ડબલ્યુ ટુ ગુણ્યા એક્સ ટુ પ્લસ ડબલ્યુ થ્રી ગુણ્યા એક્સ થ્રી ભાગ્યા ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ થ્રી આનો સરવાળો. ઉપર ડબલ્યુ વન એક્સ વનનો ગુણાકાર એટલે ગુણાકાર, પછી બધા પદ વચ્ચે સરવાળો એટલે આ બેનો ગુણાકાર એટલે એકસો ચાલીસ, આ બેનો ગુણાકાર એટલે ત્રીસ, આ બેનો ગુણાકાર એટલે પ્લસ, આ બેનો ગુણાકાર એટલે પાંચ. આ બધાનો ગુણાકાર કર્યા પછી જે સરવાળો થયો એ થયો તમારો એકસો ને પંચોતેર. છેદમાં ટોટલ અવલોકન કેટલા? ચાર પ્લસ બે પ્લસ એક એટલે કે ચાર પ્લસ બે પ્લસ એક એટલે સાત. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જોઈ છો ચાર ગુણ્યા પાંત્રીસ અહીં બતાવેલા છે, પ્લસ પંદર ગુણ્યા બે અહીં બતાવેલા છે, પ્લસ પાંચ ગુણ્યા એક અહીં બતાવેલા છે, છેદમાં સરવાળો એટલે તમને મળશે એક્સ બાર ડબલ્યુ પચીસ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ભારિત મધ્યકનો દાખલો ગણી શકો. ભારિત મધ્યકનો નિયમ યાદ રાખો, એક્સ વન આપેલા હોય એની સાથે ભાર અને મહત્વ કે પ્રમાણ આપેલું હશે તો તમે આ રીતે ગણી શકો. જો આ રીતે ન ગણવો હોય તો બીજી પણ રીતે વિદ્યાર્થી મિત્રો, તો બીજી રીતે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે દાખલો ગણી શકે તો અથવા તો એના માટે તમને જે કિંમતો આપેલી છે, એક્સઆઈ ગુણ આપેલા છે એ એક્સઆઈ કહેવાય, અને જે ભાર મહત્વ આપે એને ડબલ્યુ આઈ કહેવાય. આ બેનો ગુણાકાર એટલે કોષ્ટક તમારે બનાવવાનું, એક્સઆઈ ડબલ્યુ આઈ, એક્સઆઈ ડબલ્યુ આઈ અથવા ડબલ્યુ આઈ એક્સઆઈ લખો તો પણ ચાલે. પહેલું માહિતી તમને આપેલી છે એક્સઆઈની, ડબલ્યુની પણ આપે, આ બેનો ગુણાકાર કરેલી એક્સઆઈ ડબલ્યુ આઈ. તો તમને પહેલા ગુણ પાંત્રીસ પંદર અને પાંચ આપેલા છે તો એક્સઆઈ કહેવાય, એનો ભાર આપેલો ચાર બે અને એક, ભારનો સરવાળો એટલે સિગ્મા ડબલ્યુ આઈ બરાબર સાત, અને આ બેનો ગુણાકાર એટલે એકસો ચાલીસ, પંદર ગુણ્યા બે એટલે ત્રીસ, પાંચ ગુણ્યા એક એટલે પાંચ, આનો સરવાળો એટલે સિગ્મા ડબલ્યુ આઈ એક્સઆઈ બરાબર એકસો પંચોતેર. મેં બીજું સૂત્ર સમજાવ્યું તે સૂત્ર મૂકી દો, એક્સ બાર ડબલ્યુ બરાબર સિગ્મા ડબલ્યુ આઈ એક્સઆઈ છેદમાં સિગ્મા ડબલ્યુ આઈ બરાબર સિગ્મા ડબલ્યુ આઈ એક્સઆઈ બરાબર કેટલા? એકસો પંચોતેર ભાગ્યા સિગ્મા ડબલ્યુ આઈ કેટલા? સાત, એટલે કેટલા મળ્યા? પચીસ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, બંને રીતે દાખલો ગણીએ તો જવાબ આપણને એક સરખો જ મળે. તો આ બંનેમાંથી તમે ગમે તે રીતનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે મિશ્ર મધ્યક અને ભારિત મધ્યકની રીત પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.